સમાચારો વિસ્તારથી જોઈએ. મહત્વની ખબરથી શરૂઆત. રાજ્યમાં તહેવાર સમયે રેશન કાર્ડ ધારકોને પડશે મુશ્કેલી. સસ્તા અનાજ દુકાનદારો આજથી અનાજનો જથ્થો નહીં લે. સસ્તા અનાજ દુકાનદારોએ અસહકાર આંદોલન શરૂ કર્યું છે, પરંતુ નાણાકીય વળતર ન મળતું હોવાથી દુકાનદારોમાં કચવાટ છે. રાજ્ય સરકારનો નિયમ છે કે 300 કરતા ઓછા કાર્ડ ધારકો હોય એવા દુકાનદારોને મહિને 20,000 રૂપિયા મળે છે. જો વધારે હોય તો નહીં. દરેકને મહિને 20,000 આપવાની દુકાનદારોની માગણી છે. 14 ઓક્ટોબર 2022 સરકારે 20,000 કમિશન આપવાનો નિર્ણય કર્યો હતો. નિર્ણયને લાંબો સમય થવા છતાં અમલમાં ન આવતા રોષ આખા રાજ્યના 17,000થી વધુ દુકાનદારો વ્યક્ત કરી રહ્યા છે. દુકાનદારો હડતાલ પર છે. હડતાલના કારણે દિવાળીમાં 72 લાખ રેશન કાર્ડ ધારકો રાશનથી વંચિત રહેશે. એક વર્ષ પહેલા થયેલી ચર્ચાને માધ્યમ બનાવી ઠરાવમાં ખોટું અર્થઘટન કરવામાં આવ્યું, જેના કારણે 400 અથવા 400થી વધારે કાર્ડ હોલ્ડરોને જેમને 20,000 કમિશન થતું નથી એવા લોકો બાકાત રહી ગયા. ન છૂટકે સરકારને અમે ઈમેલ દ્વારા અને લેખિતમાં પણ જાહેરાત કરેલી કે આ અન્યાય થયો છે, આને દૂર કરો. પરંતુ સપ્ટેમ્બર મહિનો ગયો, ઓક્ટોબર મહિનો ગયો, પણ કંઈ થયું નહીં. એટલે ન છૂટકે સરકારે કરેલી ક્ષતિ ને કારણે, સરકારના કારણે અમારે 1 નવેમ્બરથી અસહકાર આંદોલન ફરીથી શરૂ કરવાની ફરજ પડી છે. દુકાનદારોને 20,000 રૂપિયા કમિશન મળતું નથી એ બધાને મળવાનો ઠરાવ સુધારા સાથે થાય નહીં. ત્યાં સુધી ગુજરાતના 17,000 દુકાનદારો આ કામથી અળગા રહેશે એવી અમે જાહેરાત કરી છે. ધન્યવાદ.